अमदावाद में आम तो रथयात्रा नहीं निकलवानी, परंतु तमाम विधिओ थई रही छे। आज भगवान जगन्नाथ की सोनावेश विधि करवामां आवी, एटलू ज नहीं मंदिर में रथों आगमन पण थयुं छे अने त्यारबाद भगवान जगन्नाथ की आरती पण करवामां आवी हती। आ पहला गई काले नेत्रोत्सव की विधि करवामां आवी हती। रथयात्रा पहला आज भगवान जगन्नाथ भाई बलराम और बहन सुभद्राजी सोनावेश धारण कर्यो छे। रथयात्रा ने लई जगन्नाथ मंदिर में उत्साह माहौल जरूर थी छे। भगवान नगरचर्याए नथी निकलवाना तेनु दुख पण छे, परंतु मंदिर परिसरना सीमित विस्तार में आज रथयात्रा नो उत्सव मनावा भक्तों में थनगनाट जोवा मळी रह्यो छे। मंदिर में भगवान जगन्नाथ भाई बलभद्र अने बहन सुभद्राना रथो लावामां आव्या। आ रथ में सवार थईने भगवान जगन्नाथ आवती काले मंदिर परिसर में ज नगरजनों ने दर्शन आपवाना छे। आगळनी बपोर पछी जे रथ सवार में मंगला आरती बाद सोनावेशना भगवानना दर्शन बाद राजभोग थतो होय छे ने राजभोग बाद आपणे गणपतिनी पूजा थती होय छे अने एना बाद भगवान ने बपोर पछी रथनु पूजन थतुं होय छे ने सांजनी संध्या आरती थती होय छे ने त्यारबाद भगवान शयन थई जता होय छे। एटले आजनी आज बपोर पछी भगवान जगन्नाथजी बहन श्री बलरामजी भाई श्री भगवान श्री जगन्नाथजी बहन श्री सुभद्राजी अने भाई श्री बलरामजीना रथनु पूजन करवामां आवशे। આવતીકાલે છે અષાઢી બીજ, પરંતુ અમદાવાદમાં રથયાત્રા નથી નીકળવાની, ભગવાન નગરચર્યાએ નથી નીકળવાના તેવું ભક્તોએ ભારોભાર દુઃખ છે। રથયાત્રામાં જે પૂજાવિધિ કરાય તે મંદિર પરિસરમાં જ કરાઈ રહી છે। આજે ભગવાનનો સોનાવેશનો પ્રસંગ છે। ભગવાન જગન્નાથને સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવે છે। જગન્નાથજીના સોનાવેશના દર્શન માટે સામાન્ય રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટતા હોય છે, પરંતુ આ વખતે कोरोना ने कारणे खूब ज गणतरीना लोको ज मंदिर में प्रवेश मळ्यो छे। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આ વખતે રથયાત્રા નીકળવાની નથી, પણ અત્યારે મંદિર પરિસરમાં કઈ કઈ તૈયારી થઈ રહી છે? ઓવરઓલ ત્યાં માહોલ કેવો છે? જગદીશ, મંદિર પરિસરમાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે, સાથે જ રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરવાની એક વાત બહાર આવી હતી, પરંતુ હજુ પણ તમામ વ્યક્તિઓને એક આશા છે કે ભગવાન નગરચર્યાએ નીકળશે, ભલે માત્ર રથ નીકળે। આપણી તો રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ માન્ય રાખવામાં આવશે અને હમણાં સમાચાર મળ્યા કે અનેક લોકો દ્વારા જે કંઈક અરજી કરવામાં આવી છે અને એની કંઈક સુનાવણી થશે, જો જે સુનાવણી જે થશે એને આપણે માન્ય રાખવામાં આવશે। સુનાવણી તો બરાબર છે, સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર પર દોડ્યું છે કે રાજ્ય સરકારની જો તૈયારી હોય તો રથયાત્રા કાઢી શકાશે। આપ શું માનો છો, રીટ કોઈ કરવામાં આવી છે ખરી મંદિર દ્વારા? મંદિર દ્વારા ને પણ જે આપણે એક વસ્તુ નિર્ધારિત કરેલ છે કે પુરીમાં ભગવાનની જો યાત્રા નીકળશે તો આપણે હા પણ આપણે નીકાળવામાં આવશે। તૈયારીઓ કોઈ પણ પ્રકારની બાકી રાખી છે ખરી? કદાચ જો રથયાત્રા નીકાળવાની થાય તો મંદિર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાય? આપણી પાસે તો સંપૂર્ણ તૈયારી જેવું છે જ કે ભગવાનના રથ બથને આપણે પહેલેથી જ એનું જે રીતે પુરીમાં એ લોકોએ લોકેશન બધું કરી રાખ્યું છે તે આપણે પણ વ્યવસ્થા કરેલ છે। કેટલે અંશે લાગી રહ્યું છે ભગવાન નગરચર્યાએ નીકળે? બસ આશા રાખીએ આપણે ભગવાન ને કે આપણને સફળતા કરાવે। ટૂંકમાં કહીએ તો હજુ પણ આશા અકબંધ છે અને ભગવાન નગરચર્યાએ કરશે તે પ્રકારની આશા વ્યક્ત મંદિરના મહંત દ્વારા પણ કરવામાં આવી છે। ભક્તોની પણ લાગણી છે કે કોઈક એવો માર્ગ નીકળશે અને ભગવાન નગરચર્યાએ નીકળશે। જગદીશ, આભાર જિગ્નેશ આ તમામ માહિતી માટે। તો મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ, અને તેના તરફથી કહેવામાં આવ્યું છે કે જે રી રિવ્યૂ પિટિશન થઈ છે હવે તેની પર તે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે, શું ચુકાદો આવે છે તેની પર રહેશે નજર। જો પુરીમાં નીકળશે તો અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવશે।
ભગવાન જગન્નાથજીને એકમના દિવસે સોના વેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. વહેલી સવારથી જ સોના વેશના દર્શન માટે લોકો અધીરા બનેલા જોવા મળતા હોય છે. સોના વેશના દિવસે વિશેષ રીતે સોનાથી તૈયાર કરાયેલા, જડિત કરાયેલા, રત્ન જડિત મુગટ અને જે ભગવાનના હાથ છે તેના માટે શસ્ત્રો પણ સોના જડિત તૈયાર કરવામાં આવ્યા છે. વિશેષ રીતે આભૂષણો તૈયાર કરાયેલા આજના દિવસે ભગવાનને અર્પણ કરાતા હોય છે. ભગવાન આજના દિવસે એક રજવાડી લુકમાં ભગવાન જોવા મળતા હોય છે. સાક્ષાત ભગવાનને એક રાજાનું સ્વરૂપ આજના દિવસે દર્શનમાં જોવા મળે તે પ્રકારની અનુભૂતિ ભક્તોને થાય તે પ્રકારનું મંદિર દ્વારા પણ આયોજન કરાતું હોય છે. અને આજના દિવસે આ દર્શન માત્ર ને માત્ર વર્ષ દરમિયાન એક જ વખત સોના વેશનો દર્શન થતા હોય છે, એટલા માટે ભક્તો પણ અધીરા બની આજના દિવસે દર્શનનો લાભ લે છે. કેમેરામેન દીપક સૈન સાથે જિગ્નેશ પટેલ.